ભાડામાં ફરિયાદી મુદ્દે કાર્યવાહી કરવા આવેદન અપાયું। ભાડાની હદમાં લગભગ નહીં થયા હોય તો કમસે કમ 3500 થી 4000 ની આસપાસ ગેરકાયદેસર બાંધકામ થયેલા છે। એમાં લગભગ ફરિયાદોની અમે અધિકારીઓને જાણ કરી છે, પણ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી। અને આ બાબતે અગાઉ પણ અમે 8 દિવસના ધરણા કર્યા હતા અને ઈચ્છામૃત્યુ સુધીની માંગ કરી હતી, ત્યારે ભાડા જાગ્યું હતું સંભાળે તંત્રએ। અને હવે પણ હજી અમને એવું લાગે છે કે ફરી જ્યારે અમે આવું પગલું ભરશું ત્યારે ભાડા જાગશે અને કાર્યવાહી કરશે એવું અમને લાગી રહ્યું છે। આવેદનપત્ર જે આજે આપવામાં આવ્યું છે એ મિર્ઝાપર રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ થયેલા છે એનું આપવામાં આવેલું છે, અને એ જ મિર્ઝાપર રોડ ઉપર હરિકૃષ્ણ કોમ્પ્લેક્સ છે જેના સર્વે નંબર 3/1 પ્લોટ નંબર 6566 જેનો વર્ક ઓર્ડર 2013માં કાઢવામાં આવ્યું હતું, પણ આજ દિવસ સુધી તે અડીખમ ઊભું છે રોડ ઉપર। એ કયા કારણોસર ઊભું છે, ભાડાની મહેરબાનીથી ઊભું છે એ તો હવે એમના અધિકારીને જ ખ્યાલ હશે। બીજું, હાલે પરિશ્રમ ટાવરની બાજુમાં બંને સાઈડે ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે, અગાઉ પણ ભાડાએ તોડ્યું હતું, તે બાબતે પણ કોઈ ભાડા કાર્યવાહી કરતી નથી। એક શાયરે સરસ મજાનું કહ્યું છે, તમે કદાચ બધા જાણતા જશો, મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા અને મુશળધાર વરસી જાય છે, તડવળે તરસ્યા ત્યાં જ વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે, ગરવીના ગુમે હજારો છોક ઠોકરાતા ઠેર ઠેર, ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે, દેવળીએ દંડ પામે ચોર મુઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, કામધેનું મળે ન મળે એક તણકલું અને લીલાસમ ખેતરો સૌ આંકલા ચરી જાય છે, છે ગરીબોના કુબામાં તેલ ડીપું ડોહલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે। આપણે કહ્યું કે શ્રીમંતની કબર હોય તો ત્યાં ઘીનો દીવો થાય, ગરીબને રાંધવા માટે તેલ પણ ન મળે, એવી જ હાલત આ ભુજ વિસ્તાર સત્તામંડળ ભાડાની છે। એક સામાન્ય માણસ પોતાના રહેણાંકની મંજૂરી માટે નગર નિયોજક, સિટી સર્વે, ભાડા કલેક્ટર, મામલતદાર બધી જગ્યાએ દોડે અને થાકી હારી અને બેસી જાય, અને એ ગેરકાયદેસર બાંધકામ 2-5 ફૂટ કરે તો ભાડા દ્વારા અટકાવવામાં આવે। એની સામે ભુજ મિર્ઝાપર રોડ હોય, ભુજ મુંદ્રા રોડ હોય, ભુજ સ્ટેશન રોડ હોય કે માધાપરનો અધોભાગ રોડ હોય, ત્યાં કરોડો રૂપિયાની બિલ્ડિંગો વગર પરમિશનને બની જાય, 100% બાંધકામ થાય અને ભાડા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી જ કરવામાં ન આવે। જ્યારે બિલ્ડિંગોનો પાયો મંડાય ત્યારે જ અમારી ટીમમાંથી કોઈક પણ એકાદી વ્યક્તિની ફરિયાદ હોય કે આ બાંધકામ ગેરકાયદેસર થાય છે, પરંતુ એ બિલ્ડિંગનો બાંધકામ થઈ જાય, એ બિલ્ડિંગનો કોમર્સ મંજૂરી વગર અને પરમિશન વગર ઉદ્ઘાટન થઈ જાય અને એ ઉદ્ઘાટનમાં સરકારના અધિકારીઓ હાજર હોય, એટલે આ ભૂમાફિયા એક મેસેજ આપવા માગે કે અમને કંઈ થવાનો નથી, સરકારી અધિકારી ગેરકાયદેસર બિલ્ડિંગોમાં જઈ શકે નહીં, પરંતુ ઉદ્ઘાટનમાં ફોટો સેશન કરવાના નામે એ બિલ્ડર દ્વારા પ્રજાને હાવ ઊભો કરવા માટે અધિકારી પણ હાજર રહે છે। અને વાત રહી મિર્ઝાપર રોડની, કે અગાઉ એક બિલ્ડિંગ તોડી પાડવામાં આવી, ન્યૂ સ્ટેશન રોડ ઉપર બિલ્ડિંગ એક દુકાનો તોડી પાડવામાં આવી, ત્યાં ફરી બાંધકામ થઈ ગયું, ભાડાને અનેક ફરિયાદો અમારા મિત્રોએ કરી પરંતુ ભાડા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા। અને સૌથી વિશેષ કે મુંદ્રા રોડ, મિર્ઝાપર રોડ ઉપર 2 બિલ્ડિંગો બની ભુજના એક મોટા નામી બિલ્ડરની, એ બિલ્ડિંગોમાં કમ્પ્લેશન આપ્યું ભાડાએ બધું કાયદેસર કરવામાં આવ્યું, પાર્કિંગ મૂકવામાં આવી, પણ જેવું કમ્પ્લેશન મળી ગયું એ સાથે જે પાર્કિંગ પૂરી દેવામાં આવી અને ત્યાં કરોડો રૂપિયાના ગોડાઉન અને શોરૂમ બનાવી દેવામાં આવ્યા। આવી જ એક બિલ્ડિંગ ભુજના જુબેલી ગ્રાઉન્ડની બાજુમાં પૂર્વ ધારાસભ્યશ્રીની છે, નામ જોબ કહું છું, પૂર્વ ધારાસભ્ય પૂરી જવાબદારી સાથે કહું છું કે મુકેશભાઈ ઝવેરીની બિલ્ડિંગ છે, તેમને કમ્પ્લેશન આપી દેવામાં આવ્યું, ત્યારબાદ જે પાર્કિંગ માટે મૂકવાની જગ્યા હતી એ જગ્યાની અંદર કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે, કામ શરૂ થયું ત્યારે જ અમે લોકોએ ફરિયાદ કરી, પરંતુ આ ભાડા દ્વારા આંખાડા કાન કરવામાં આવ્યા, આજે કામ પૂરું થવામાં આવ્યું છે, ટૂંક સમયમાં એ પાર્કિંગ પણ વેચી દેવામાં આવશે, છતાં પણ ભાડા જાગ્યું નથી, તો આજે ભાડાને જગાડવા, ભાડાને ઢંઢોળવા માટે અમે સમગ્ર અમારી ટીમે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ચાંપલોત સાહેબને તમામ મુદ્દાઓ આધાર પુરાવા સાથે લેખિતમાં આપ્યા છે।